જિલ્લાના સુખપુર ગામના દિનેશભાઈ બારડ કોળી સમાજમાંથી, જેને આજરોજ મને ફોન કરી અને એમના બેન જે મોગલમાની ભોઈ છે અને મોગલમાના નામે માણસોને છેતરીને પૈસા પડાવે છે એવો મને આજે ફોન આવવામાં આવેલ હતો. એટલે ભૂત ભુવાના ડાકલા ત્રણેય વેમી હોઈને વળગે, એટલે ભોજા ભગતે પણ કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, ધૂણી ધૂણી કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે, ભૂવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. એટલે ભોજા ભગત કે બાપા ખોળા પાથરે ને અને પગે લાગે અને વેમના ડાકલા વાગે, આ ઉકરતા ઓતારના લઈને પછી માતાના વેણને વધાવવા માંગે, આ માંદા પડે ત્યારે માનતા ઉ રાખે ધરાઈની દોરણ ધાગે, આ દવા ન લઈએ દાણા જોવે પછી વેણને વધાવવા માંગે. ભોજો ભગત કે આને સમજણનો સાંટો નહીં લાગે, આ ભડકીને શેટા ભાગે. એટલે ભોજો ભગત કે બાપા એને ભવ બગાડ્યો, આને શિખામણ હારી નહીં લાગે. એટલે જેના ઘરે માતાજીના અને દેવીના જે કાંઈ બહાને માણસોને ભરમાવીને જે પૈસા લે છે, એ દિનેશભાઈનો ઓડિયો તમે સાંભળો, ત્યારબાદ હું હંસાબેનનો ઓડિયો રજૂ કરીશ, સાંભળો. તમારું નામ શું છે? મારું નામ દિનેશ બારડ. આપણે મૂળ ગામ શું છે? મૂળ ગામ છે લુસાડા. બરાબર. અને તમારા બેન જે છે એ ક્યાં માતાજી ધૂણે છે? એ મોગલમાનું ધૂણે છે, ખારકામાનું ધૂણે છે, એવા ઘણા જતીન કરે છે. બરોબર. હા, પૈસા લઈએ નિવેદના એવા કઈ? હા, ઘણા પૈસા લઈએ. પૈસા લઈ લઈને તમે 3 મહિનામાં તો ઘરના મકાન લઈ લીધા 8 લાખના. હા, અને બોલો શું કહેવાય તમારા મઢના છે કે જાહેર જીવનના? હા, તમારા માતાજીના મઢના છે કે બધાયના છે? એટલે એને તો કઈ છે જ નહીં, સમજી ગયો. એ તો એમને રોગે રોગી છે, મારે મને માતાજી આવે છે અને મને પૂછણો આવે છે ને એવું બધા ઢંગ કરે છે. બરાબર. એટલે આપણે તો કોળી પટેલ ને? હા, કોળી પટેલ. બરાબર. તો કોળીમાં બધી ઓબીસી સમાજમાં એ કઈ માતાજી જન્મી જ નથી ને એ માતાજી આપણું કઈ સારું કર્યું જ નથી, આને કેમ કરીને પેન્ડમાં આવે? એ આપણે મોગલમાં માનીએ છીએ. બરાબર. હા, તો એ મોગલમાના નામ ઉપર અત્યારે મેં એનો વિરોધ કર્યો તો એ મને હરાપુ દે અને મને કહે કે તને હું ભાંગી નાખી નામ કરી દઉં, તમે કઈ ખા નહીં, હું તમને પરસો દઉં. હા, એ તો મને કઈ ખાવાનું જ નથી, તો હું નથી જાણું. તો તમારે ઘરે દીકરા થા, બાઈ ની કોતરી નહીં કાઢી હોય તો એ કઈ નઈ, તો એ તો આપડે બે દીકરા છે, ભગવાન ની દયા છે. અને આ તો વાત કરું, કદાચ પુરુષ ને કોઈ ખરાબ દે ને તો એ દીકરા તો થાય ને, કઈ બીજું વાંધો ન હોય તો. નહીં નહીં, એ તો આપડે ભગવાન ની દયા છે, બે દીકરા છે. કઈ વાત, હવે બેન ના નંબર બોલો ને. એ બેન ના નંબર એક જ મિનિટ, હું તમને પાછો ફોન કરું હમણાં. તમારી મારી આખી ડિટેલ વાત નો સાંભળી તમે? હા, બોલો બોલો, સાંભળું છે ભાઈ. એ મોગલમાના નામ ઉપર ખરાબ ઉગીએ. બરોબર. હા, હગા ભાઈ ને કોઈ બેન ખરાબ દે મોગલમાં આવતી હોય તો? ના, નો દે. હા, તો એ હગા ભાઈ ને ખરાપું દે. બરોબર. હા, કે હું ભાંગવી નાખી ને તમે મારા પાસે પગ કરણા કરતા અહીંયા આવીશો, નામ કરી હું કેમ કરી હોય ને એવા કરો. એ હવે એનું શું કરવું? મારે એવા મારા કીર્તિદાનભાઈ જેઠાએ વાત કરવી હતી અને એને કેવું હતું કે ભાઈ આ રીતના છે. હવે એક હું તમને ભાઈ વાત કરું, તમારું નામ પાછું ભૂલી ગયો. દિનેશભાઈ. દિનેશભાઈ આપું નામ? દિનેશભાઈ નાગાભાઈ બારડ. બરાબર છે. દિનેશભાઈ, આ ક્યાંય માતાજીના માંડવામાં ધૂણતા હોય અને આમ ઝીપડી કાઢી હોય એવું કઈ કર્યું હોય ને એવી એકાદ વિડીયો મળે કોઈ માતાજીના માંડવાનો તો એવું મળી જાય? એવો વિડીયો તો સાહેબ આપણે, હું ટ્રેક્ટર હલાવું છું અત્યારે, મારે ધંધા હોય એ તો એવા તો કરે જ છે ને, હમણાં અવન ને કર્યું તો એવા ફંડ ને ચાલુ જ હોય ને. આપણે તો ઈ હોય તમારા નજીકમાં હોય તો એ તમારી પાસે વિડીયો ને એવું કંઈક હોય તો અમારે શું છે કે આ બધું ચડાવવા માટે થઈને એનું એવિડન્સ માટે અમારે જોઈએ, ભાઈ આ બેન ધૂણે છે ને આને જ મોગલમાં આવે છે. એટલે ખરેખર આ એક દેવી શક્તિનું પણ અપમાન કરે છે. દેવી માતાજી અમે માની છીએ પણ કઈ જન્મ દેનારી? કેમ કે ઈ મારી જન્મ દીધો ઈ આપણી દેવી કે મારા નામ ઉપર અપમાન જ કરે છે મોગલમાં, હું એમ જ કહું. બરાબર બરાબર. હા, એટલે ઈ એક છે ને શક્તિનું અપમાન છે. હા, એ અપમાન જ છે. મારા કીર્તિદાનભાઈ જેઠારે એટલે જ વાત કરવી હતી. હા હા હા, એનો નંબર છે ને નથી મેળવતું, પણ હવે તમે આનો વિડીયો ને એવું કઈક ને એના મને મોબાઈલ નંબર ને બીજું હજી આ સિવાય કઈ તમારે કહેવાનું હોય તો એ વાત કરો. એના વિડીયો અહીં જે મારી બીજી બેન આરે વાત કરી ને ફોનમાં. હા, એનો રેકોર્ડ મારી બેન મને વાત કરી ને બધી, એ રેકોર્ડિંગ મારા પાસે. હું તો આમાં કામ કરું, ખેડૂત માણસ છે. બરોબર બરોબર.
આપણે ખેતી કરતા હોય આમાં તો કઈ વસ્તુ લાગી કરી જતું હોય ને બધું હાલતું હોય બરોબર એને ફોન કરીને એવું કીધું કે એને એ કે લાગવાનું જ હતું મેં હવારે જ મોગલમાંના બે દીવા માન્યા હતા અને મોગલમાં હાથ થાય તો એને ભંગવી નાખ્યું કે એવું બધું રેકોર્ડિંગ મારા પાસે ઓકે હવે એ રેકોર્ડિંગ મારા આ નંબર ઉપર મોકલી દો તમારા નંબર ઉપર આ નંબર જે છે ને એ વોટ્સઅપ નંબર છે આમાં તમે મોકલી દો હું તમારો નંબર સેવ કરું છું પછી નંબર બીજો કે એ પછી કે કોઈ પર પૈસા લીધા હોય એવું કઈ હોય એ કોઈના નંબર છે એટલે એ પૈસા એમ નથી લેતી સમજી લ્યો આપડે આમ પૈસા નથી લેતી આપડે તમે જોવરાવા જાવ ને તો એ એમ પૈસા નથી લેતી તમારે પાસે માગ્યા નહીં પૈસા તમારા હગા કાકા ની દીકરી છે ના મારા મારા હગા બાપ ની દીકરી છે હા તમારી હગી બેન હા તમારો તાલુકો તાલુકો પોરબંદર હા જિલ્લો પોરબંદર જિલ્લો પોરબંદર ઓકે અને હવે હું આપડી ભાઈ ત્યાં જઈને આપડી મારી ને તો કોક કહે કન્યા ની બેન ને મારી હા નાખી દો જો કે એમના બેન હંસાબેન જે ભાઉબેન મોગલમાંનું જે અંશ્રદ્ધાનું કામ કરે છે એમના બેને પણ ફોન કર્યો હતો મને એટલે એનો પણ ઓડિયો સાંભળો કે એમની બેનને કેવા એને ડરાવી અને ઘરે ને ઘરે હવે જે માતાજીના નામે જે કાંઈ આખું દંતકથા કરી રહ્યા છે અને આ હોલ દેશની અંદર માતાજીના નામે જે કાંઈ દંતકથા અને ડાકલાઓથી જે માણસોને ભરમાવી અને જે કમાવાની દુકાનો છે જો એ બેન છે ભાઉબેન એ ભણેલ નથી હવે એના ઘરનું એને હજી પાર પડ્યું નથી અને એ અત્યારે બીજાના માણસોના બધા દુઃખ દર્દ મટાડે છે હવે સાંભળો હંસાબેનને આરે શું વાત થશે અને હંસાબેનને મને કેવો ફોન કર્યો એ સાંભળો એક વાર હાલો મનસુખભાઈ બોલો હા હું ઓલા તમને નંબર આપ્યા હતા ને ભાઉના હા એની કુટુંબી બેન જ બોલું મારી હારે એને એવું જ કર્યું હતું આ દિનેશભાઈ હારે જે તમે આગળ વાત કરતા હતા ને એને મને હમણાં ફોન કરીને કીધું આપણે ક્યાં ગામથી બોલો ચકપુરથી ચકપુરથી હા શું છે તો બેન મારી દીકરી દોઢ વર્ષની ઘોડિયામાં હિસાબથી મારી દીકરીને નાની હતી ને હરાપો દીધા કે તારી દીકરીને કોર્ટ નીકળશે અને એને નહીં કે હું રેવા દઉં હેખે અને રૂપારી છે ને હું સાંભળી છે મારી દીકરી રૂપાળ છે કે એને એવી નહીં રેવા દઉં કે તારા જેવી કરી દેવું આરતી નહી કરું કે તને લોહી ની ઉલટી નહી કરાવે ને તા લગણ કે આગળ લોહી ની કે દી આખે છે ને પેલા તને લોહી ની ઉલટી કરાય છે મોગલમાં કે કઈ નથી થયું કે મોગલમાં નો દીવો અમે અમારા ઘરમાં કરીએ અમે મોગલમાં માનીએ હું કે ને આવું આ કરે હું કે હરાપું દે હું કે નાની છોકરીને મારી છોકરીને કઈ નતું અમે તો એરડા ની એલર્જી હતી ને એને એમ કીધું કે કોર્ટ નીકળ્યો કે મોગલ માં એ કાઢ્યો હોય કે બરાબર તમારું નામ શું બેન મારું નામ હંસા હંસા બેન આખું નામ હંસા ભરત વાજા વાજા આપણે કોડી સમાજ છો હા હા કોડી બરાબર આજે મોગલ માં જે બને છે એ મોગલ માં કોણ છે એ બેન થાય અમારી હા પણ કોડી માંથી ને હા હા મોગલમાં મંદિર બનાવવા ગામમાં કે તો બધા પૈસા નાખ્યા એમાં તો મોગલમાં મંદિર ન બનાવ્યું ઓટાણે 2-3 લાખ ના મકાન લઈ લીધા દુકાન જ છે ને કમાવાની દુકાન પણ આ છે ને ઈ માતાજી નું અપમાન છે કોનું છે અપમાન તો માતાજી નું છે ને માતાજી ના નામ લઈ લઈને કે મોગલ માને આપણે માનીએ બધા જો જે ચારણ ની દીકરીએ જન્મ લીધો ને એને કોઈ જગ્યાએ ઈ સતી સતી એટલે એને કોઈ છોકરા જીણ્યા નથી તમારો જે ધર્મ છે સંસારી એટલે પતિવ્રતા ધર્મ ઓને છે ને સતીવ્રતા ધર્મ સતીવ્રતા ધર્મ એટલે એ આ સંસાર થી દૂર હોય સંસાર થી દૂર એટલે દૂર હોય
એટલે એને શક્તિ કહેવાની હું કે કોઈ અરે એને એને આ સંસારથી લેવા દેવા નથી, એને તો માણસની સેવા જ કરી, મોગલ માએ સેવા જ કરી, ખૂનબાઈ માએ સેવા જ કરી, આ બધાને શક્તિનો અવતાર કહેવાય છે. એટલે એને ચારણની અંદર જ એ શક્તિ થાય, કેમ કે આપણે બધા જે છીએ એ ધર્મના બાને ધતિંગ કરીને કમાવા માટેના દુકાનો માટે માંડી છે. રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ રાષ્ટ્રપતિ હતા, એને કેદારનાથ મંદિર માં કરવા નહોતા દીધા, કેમ કે તમે શુદ્ર માં આવો છો. હવે શુદ્ર એટલે તમારે મહેનત મજૂરી કરીને ખાવાનું, તમે ક્યાંય માતાજી માં ક્યાંય તમને પૂજારી ન બનાવે, આ તો તમે મંગલ માં મોર કરીને બોલો ને ભોળવી પૈસા લેવાના, પછી તમને હરાબ હું હું દીધા હતા. હાલો મોગલ માં એક તમને આ બે આવે છે, મોગલ માં બને છે ને કેવા પછી હરાબ દીધા હતા ને એ માયલું શું થયું હતું? મને મારી દીકરીને હરાપુ દીધા, પછી મને હરાપુ દીધા, એ કે તને લોહીની ઉલટી કરાવું ને તાર લગન હું મોગલમાં ને આરતી ન કરું એ કે એને. હવે આ બે આ જે મોગલમાં બને છે ને ફોટા બોટા છે કઈ? મારી પાસે તો આ મોબાઈલ હાદો છે, ફોટા નથી, પણ કદાચ ફોટા નો અમે મેળ કરી દઈએ તમારે જોતા હોય તો. હા તો એ આપણે ભાઈ એમના છે ને એના હગા ભાઈ ને હરાપ દીધા હતા ને એના આ ભાઈ. હા 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 એને હરાબ દીધા હતા, તારો તાંટિયા ભાંગી જાય બોલું થાય. હા એ ગાડીમાં ગાડી આપતો ને તો ત્યાંથી એને હરાબ ઉધી થાય કે આને મારી એ ભાભી થાય કે એને ફોન કરીને કહી દીધો કે ઈ કે એક્સિડન્ટ થાય ને એના પગું કપાઈ જાય હાજો નહીં આવે ફેરથી. આપડે ને જન્મ દેનારી છે અને જગદંબા છે ને આખા સૃષ્ટિ નું સર્જન કરનારી છે, એટલે એનાથી કઈ લેવા દેવા જ નથી, કેમ કે મા વગર નો કોઈ જન્મ આ દુનિયામાં લઈ નથી આવ્યા. મોગલ માં દેહી દેહ ધારીને આવ્યા તો એને એની માં છે, જેટલા જન્મ ધરીને આ દેહ થી આવ્યા એ બધા માના કુખે થી જન્મ લીધેલા, કોઈ અલૌકિક કે ક્યાંય ભૂંગળા માંથી કોઈ પેઢ્યું આ દુનિયામાં નથી. હા આપડે મૃત્યુ લોક માં જન્મ લીધો, જન્મ છે એ માના કુખે થી લેવાય છે. હરિચંદ્ર તારામતી વેચાણા એને વેસાવું પીડ્યું અને એની અરજી થયું. મહાભારત ની અંદર દ્રૌપદી જુગાર રમવા બેઠા ને જુગાર માં હારી ગયા, બાયુ હારી ગયા. અત્યારે તો તમે જીવો છો એ કાયદા થી બંધારણ થી જીવો છો, અત્યારે તમે નીકળો તમારી હમું કોઈ થી જોવાતું નથી, નગર સીધી 354 થાય સીઆરપીસી બાઈ ની ચડતી કરવાનો ગુનો આ મોગલ મારી એ જેલ માં થાય, મોગલ માં જે નામ લઈને દંડિત કરે છે ભાવુબેન, ભાવુબેન ને એટલે મોગલ માં બદનામ ન કરો અને એ કોઈ કોઈના નામે આવા તૂત ન કરાય, એ એક ફ્રોડ મેસેજ છે. કોઈના નામ આપડે કોકના આધાર કાર્ડ ની લોન લઈ દિશા કેવી થાય, એમાં મોગલ માં નામે ફ્રોડ નામ લઈને આપડે મોગલ માં બનવું એ ગુનો છે. ગુનો છે ને તો ગુનો છે. હું તમારું નામ શું કીધું? મોગલ માં મોલક દેવ નું નામ લીધી, પણ બાના તો આખા એને ઘેર ને ઘેર કરી લીધા, ક્યાંય મોટવે બાના પહેરવા ગયા ને એના ઘરના બધા એના વડીલું કીધું હતું કે મોગલ માં આવતા હોય કે તો આપડે કે ભગુડા જવું હોય કે બાના પહેરવા, તો કે ના ના ભગુડા મારે ક્યાં જવાની જરૂર છે, મારે તો બધું અહીંયા જ છે. પૈસા મોટા નો ખાલી પૈસા માટે નો પ્રયત્ન છે બેન, એના માટે વિરોધ કરી છે. અમારા યુટ્યુબ માં ઓડિયા તો વિડીયો જોજો ને તમે, કે એના માટે છે. આ તમે ફોન કર્યો તો વિડીયો જોઈને ભાઈ એ ફોન કર્યો, મારા કોઈ ઓળખીતા નથી. હા હા આ વિડીયો જોઈને તમે ને તમે પછી એમાં બીજા ક્યાંક આવું હાલતું હોય છે દી ફોન કરશે. હા ભલે કઈ વાંધો નહીં, બેની થઈ જશે, હરાવાના થઈ જશે ને એ બધા હરાબ ગયા ને ફોટામાં નાખી દે. હું એ જેટલા જેને હરાબ દીધા ને એ બધા હરાબ હું હમણાં અહીં લઈ લેવાનો છું, ગામો ગામ ના હરાબ હું લઉં છું, સમજે? હા ભલે ભલે હાલો જય માતાજી. હા જય માતાજી. દિનેશભાઈ નો ફોન આવ્યો, ત્યાર બેન બાદ હંસાબેન નો ફોન આવ્યો. હવે ભાવુબેન જે મોગલમાના જેને પ્રસન્ન થયા છે એ મોગલમાને મેં ફોન કર્યો કે બેન અમારા બે ભાઈને ભળતું નથી, મારા ઘરના રિહામણે વ્યા જાય છે. એટલે જે ભાવુબેન છે મેરવદર પોરબંદર જિલ્લાના મેરવદરના, હવે
એને મને કીધું કે તમારામાં કોઈ બાઈ મરી ગઈ છે અને એ તમને નડે છે. હવે એને જે એની હગો ભાઈ છે જેની એક માનો જણ્યો એમનો એને મોગલમાં એ નથી કર્યું, પણ મોગલમાના નામે એક ચારણનું જે અપમાન થઈ રહ્યું છે, જે હોનભાઈમાંનું અપમાન થઈ રહ્યું છે, અને જે ચારણોના અત્યારે માતાજીના બહાના હેઠળ જે બધી સમાજ અત્યારે હાલ ચોટી પડી છે, અને જે કમાવાની દુકાન માટે થઈ અને કોઈ પણ જ્ઞાતિના હોય તો એ એક ચારણની દીકરીનું પણ અપમાન છે, અને મોગલમાંનું અપમાન છે, હોનભાઈમાંનું અને ચારણ સમાજનું બધાનું અપમાન છે. હવે મોગલમાંના હોય એવા ભાઉબેનને મેં ફોન કરીને એને મને જે વાત કરી એ તમે સાંભળો. ભાઉબેન શું કહે છે? હેલો, હા જય માતાજી. જય માતાજી. હવે મોગલમાં થોડુંક અમારે જોડાવવાનું હતું ને એટલે તમને ફોન કર્યો હતો. હા, એટલે થોડુંક તો કેમ કરશું, ત્યાં આવવું પડશે કે કેમ કરશું? અહીંયા આવવું પડે, અને પેલી વાત તો એ થાય કે હું મોગલમાં નથી. પણ હવે તમે મોગલમાંનું છે એટલે મને વિપુલભાઈ કીધું કે મોગલમાં આવે છે એમના પૈણમાં માતાજીના ભૂવા છે. એ વાત સાચી છે, પણ હું તો મોગલમાં કામવાળી છે, જો મોગલમાં કે એ પ્રમાણે હું તો કરતી હોય. બરાબર, આપણે એટલે મોગલમાં આવતા હોય પૈણમાં એટલે એને કીધું કે એ માતાજી, એટલે અમે તો અમારે તો હું છે અમે તો બહુ માનતા હોઈએ એટલે પછી એમ માતાજીને અમારે તો એવું ન કરાય, સીધું એમ ન કહેવાય ને એમ. નહીં નહીં, કોઈ ભુવાઓને માતાજી કહેવાતી જ નહીં, કારણ કે તો ભુવાઓને તમે બહુ માન દો તો ભુવાઓને અભિમાન આવે. હા બરાબર, એટલે તો ભુવા છે ને એટલે માતાજીના કામવાળા કહેવાય અમે. હવે માતાજી એવું હતું થોડુંક જોડાવવાનું હતું તો કીધું કેમ કરશું. મંગળવાર ને ત્યાં આવો તો થાય છે. અમારા હગા બે ભાઈ છીએ અમે. હા, મારો ભાઈ છે ને મને મૂળ ચાહતો જ નથી. હા, હવે એમાં એક ઠેકાણા મેં જોડાયું તો એને કીધું કે તમારી માથે કોઈ કરી મૂક્યું છે. હા, તો એટલે આ ભાઈ છે વિપુલભાઈ છે ને એને કીધું કે ભાઉબેન મોગલમાંના ભૂઈ છે ને એમ પાસે જોડાવી લો. સાચી કઈ વાંધો નહીં, તો મંગળવાર ને બી અહીંયા આવો તો થાય. હવે આગળમાં નહીતર મેં કીધું કઈ ઓલું થતું હોય તો એવી કઈ બીજું કઈ ન થાય ને. બીજું કઈ ન થાય ભાઈ, તમે ખુદ આવી માતાજી ને દર્શન કરી જાવ અને માતાજી તમારું કામ કરી દે, બાકી હું ખુદ જેવ દાડામાં બહુ માનતી નથી એટલે હું સપોર્ટ રીતે જોઉં હશે. તમે અહીંયા આવો અને આરતી માં ઉભા રહો, તમને જે દેખાય ને એ રસ્તે આપણે હાલવાનું રહી. એટલે આરતી માં હારભાર જોવાનું મંગળવારે જ રાખો છો? હા હા, જોવાનું મંગળવારે, ક્યાંક અમે મજૂર માણસ અમે જતા હોય કાયમે. હા, એટલે અમારે પછી કાયમે જવાનું હોય તો કાયમી જોવું પોહાય નહીં, એટલે મંગળવારે એક જ રાખો. મંગળવાર ને દી માતાજી નિયમ છે કે એની રીતે તમને જે નડતર હોય ને તમને ખુદ ને દેખાય. હા, તમે મંગળવાર ને અહીંયા આવો ને તો થાય. એમાં શું છે કે આવી મંગળવાર આવી તો હાલે 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 કાલ નહીં પરમ દી. તો મારા ભાઈ ને આમાં એના હું આવું તો હાલે કે પછી બીજા કઈ મારો ભાઈ રહ્યો ને એ અમારા બે ભાઈ ને પડતું જ નથી ઠામુકું. હા, એટલે એમાં કેમ એને એનું શું કરવું એમ, એને લેવો એને યારે તો બોલતા નથી. એ નો આવે તો કઈ નહીં, તમારી ઈચ્છા છે ને ભાઈ જરૂર બેહવાની. હા, અમારી ઈચ્છા છે, પણ બધા જો અમે બધા આપણે સમાજ ના હતા ને બધા બોલાવ્યા, પણ સમાધાન કરતો જ નથી, એક ની લાખ ના જ પડે. થઈ જાય મોગલમાં કરાવી દે, કારણ કે તમારી ઈચ્છા છે ભાઈ ફેરી બેહવાની તો જગ્યા થઈ જાય, માતાજી કોઈ દી ભાઈ થી નોખા પાડે જ નહીં. હા, એટલે હવે એનું એકનું પતન આની પેલા અમે જોડાવા ગયા ને તો મારી બાઈ રહી હમણાં વૈદી. હા, હવે એ તમને કોઈ માંડ માંડ કરીને એને મનાવીને લઈ આવ્યા. હવે અહીંયા આવે ને તો કે ઓલા કઈક રેકડ્યું માલ બર્ગર ને ઓલું ને એ ખાવાનું, હવે એમ કરીને જો એ ભેગું કર્યું તો પાછું બીજું વાતું કરીને એમાંથી બાંધીને વહી જાય, એટલે હવે કોઈ વાત આમથી ભેગું કરીને તો આમ ભેગું દીખાઈ જશે ને આમથી ભેગું કરી તો આમ દીખાઈ જશે. તમારે એક શેડા એક હરખા ફેરા નથી થતા, તો નથી થતા એટલે એમ વાતો છે, એટલે મેં કીધું હવે બધી મંગળવાર ને બી અહીંયા આવો. એટલે હવે એમ હું કહેજ, હવે હું મારા ઘરે કહું ને તો ઈ એમ કે ભાઈ આ અંધશ્રદ્ધામાં માને છે, એટલે મેં કીધું મારે શું કરવું. અહીંયા છે ને ભાઈ, તમે એક વાર અહીંયા આવ્યો ને એટલે તમે એમ કહો કે આને અંધશ્રદ્ધા ન કહેવાય આને શ્રદ્ધા કહેવાય. બરાબર બરાબર,
કે અહીંયા અંધશ્રદ્ધા જેવી કોઈ પણ વસ્તુ થતી જ નથી. હું ન કોઈને દોરા કરીને દેતી કે ન કોઈને દાણા કરીને દેતી. તમને માતાજી હુજાડે એ પ્રમાણે તમે હાલો તમારું કામ થઈ જાય. મોગલમાં નો આ નિયમ છે. અમને હુજાડે કે તમે કેવો? તમે અહીંયા આરતી માં આવીને ઉભા રહો ને, એટલે તમારો પ્રશ્ન તમે ને તમે સોલ્વ કરી નાખ્યો. કેવું છે? હા, મારે ખુદ ને તમને કઈ નહીં કેવું પડે. તમને હું નડે ને કિના થકી તમે નોખા પડ્યા એ બધું તમને રૂબરૂ થઈ જાય. તમે મંગળવાર ને ત્યાં આવો ને તો થાય. આપણે તો કે તમે તારણ છો? ના ના, જે આ બાઈ ધૂણે ને એ રીતનું મને ધૂણવું નથી આવતું. ના, હું મારી રીતે માતાજી ની આરતી કરું, ભક્તિ કરું, અને કોઈનું પણ હુજી જાય કોઈને કહી દઉં કે ભાઈ તમને આ નડ છે, તમે આમ કરી નાખો એટલે તમારે સારું થઈ જાય, માતાજી ની દયાથી થઈ જાય. માતાજી અમારું શરીર કદાચ તમે માતાજી ને આરદા કરીને જરીક આ થતું હોય ને તો હું છે ને એ જરીક અટાણ મને કયો ને તો હું કે તો હું મારી બાઈ ને એને હું વાત કરું તો અમે બધા આવી. કઈ વાંધો નહીં, તો હાડા હાઈ તે આરતી થાય ને તમે 8 વાગે મને ફોન કરજો. હા, તો હું તમને 8 વાગે તો હું છે કે તમે જેમ કયો ને એમ હું કરી દઉં, કેમ કે મારા પૈસાનું એ કઈ પ્રોબ્લેમ નથી. પૈસા તો આપણે કદાચ માતાજી ને માંડવો કરવાનો થાય ને તો હું માંડવો કરી નાખું એવો છું. એ પૈસા પાણી માતાજીના માંડવા કરાય નહીં ભાઈ. માતાજી માંડવા કરો, તમે માંડવો કરો, એમાં ભુવન તેડાવતા છે ને. ના ના, આપણે ખાલી આ તો આવી પડ્યા, આપણે ક્યાંય એવું કઈ હું એવું નથી એવું. અમારે અમારે ખાલી સારું થઈ જાય અને આપણે જે રેડી થઈ જાય એટલે આપણે શું છે આપણું કાસ્તાનું પ્રતિક થઈ જાય. તમારે સારું થઈ જાય ને એટલે તમારે દીકરીઓ ભાણેજું નહીં છે ને, એના હાથમાં તમારે 53 એટલા રૂપિયા આપો તમારે કામ થઈ જાય. દીકરીઓને દેવાથી મોગલ રાજી છે. બરાબર બરાબર, મોગલ માને ખુદ ને તો કઈ જોતું જ નહીં ને એને પૂરું પાડવાની આપણી 53 એને. બરાબર, એટલે તમે આઈમાં ચારણ માંથી ને કે કેમ એમ મને કઈ નું કઈ વાત? હું કોળી ની દીકરી છું. હા, અને મારી 32 વર્ષ ઉંમર છે. અને હું મજૂરી કરીને ખાવા વાળું માણસ છે. મારે કોઈ પણ આધાર નથી, જગ્યા નથી, મકાન નથી, કોઈ આધાર નથી. અમે 2 માણસ છે અને 2 દીકરા છે મારે. અમે મહેનત મજૂરી કરીને ખાઈએ. અને હું કોઈ દેવ ને કે કોઈ ભગવાન ને માનતી જ નહીં. અટાણા હું છું, કોઈ આ ભૂવા ઝૂંટતા હોય ને તો હું ઉભા ઉભા દાંત કાઢવા વાળું માણસ છે. આ તમને માતાજી પ્રસન્ન થી એને કેટલો સમય થયો? મને આ 4th વર્ષ હાલે. હા, મોગલમાં મને પ્રસન્ન થયા ને એટલે શરૂઆતમાં તો મોગલમાં પ્રસન્ન થયા એટલે અમે કોઈને કોઈ કીધું નતું. હું મારી રીતે માતાજીની ભક્તિ કરતી. પછી એમાં વિપુલભાઈ નો એક દોસ્તાર છે, એ એક ભાઈ આવ્યો તો આની મને અમારે કરવાળાએ કીધું કે ભાઈ બહુ હેરાન થાય ને એનો કંઈક થોડોક રસ્તો કરી દે. એટલે મને કઈ આ દાણા જોતા ની કઈ આવડતું નહીં. હું માતાજીની આરતી કરતી બહુ એ એક મારી મોજ હતી કે મારે માતાજીની આરતી કરવી. મને બીજી કોઈ જાજી ખબર ન પડતી. પણ એ ભાઈ ને એકને સારું થયું એટલે એને પછી ક્યારે કરવા તો કરી દીધી. મારો તો અમે તો ભાગ્ય રાખતા અને ખેતીમાં મજૂરી કામે જઈએ. બરાબર બરાબર, અમારે જગ્યા કે કોઈ પણ આધાર છે નહીં. તમને તમારું અત્યારે બેન બહુ નામ સારું ઊંચું બોલે છે. નામને અત્યારે ભાઈ કીધું ને વિપુલભાઈ મારો એક જ નિયમ છે, તમે માતાજી શ્રદ્ધાથી હાજર થાવ, અંધશ્રદ્ધાથી નહીં. એટલે એમાં આપણે શ્રદ્ધામાં હું વિશ્વાસ રાખવાનો હું કરવાનું? શ્રદ્ધામાં વિશ્વાસ એટલે તમે જે મને એમ કીધું ને કે તમે મોગલમાં બોલો છો, મોગલમાં ફોનમાં વાત કરતી હોય ને તો દુઃખ જ ન રહે કોઈને. પરિવારમાં કોઈને છે ને માતાજીને આ તો જેના ખોડિયું સોખું હોય ને બધા કે એના પૈણમાં આવે. માતાજી પૈણમાં આવે એટલે એનો હાથ આપણી માથે મૂકે, બાકી મોકળા મોવાળા કરીને માણા વસારે ધોણવું ને રાયડું નાખવ્યું એ તો બધું માણા નું મન નું થાય છે. એ માતાજી ને જ કરતી.
પણ આ એમ કે આજે મોગલમાં તમારા પેઇન્ટમાં બે માતાજી હવે અમારે તો હું છે કે એમ કંઈ એવું કંઈ કંઈ કોઈ દી અમારા પેઇન્ટમાં ને અમારે તો આખું ઘર બધાય કે તમારું મન મેલાશ બધાય મન મેલા ન હોય દેવની શ્રદ્ધા તમે દિલથી કરો એટલે દેવ બધાય પાસે ને બધાય માથે શ્રદ્ધા રાખો એટલે સારું થાય જ કેમ ન થાય દેવ બધાય ને હોય હું કહું કે મોગલમાં મને પ્રસન્ન થઈ તો મારી એકની ને એ તો તમે માનો તો તમારી એટલી જ છે બરાબર બરાબર હવે તમારું ગામ કયું છે તમારું ગામ મેરવદર મેરવદર બરાબર તમારા દીકરા છે ને હા મારે બે દીકરા છે બે દીકરા છે મારે છે તમારા ભાઈ મારા ભાઈ તો બે છે ઈ કુવારી એનું હારા એક અતાણા એ મારા બાજુમાં રહેવા આવ્યો અને એક વાળી એ હક પર બે ભાઈ છે બરાબર હા તો તો હું 8 વાગ્યા પછી ફોન કરું હા 8 વાગ્યા પછી કરજો તો તમે જરીક નામ બામ લખું જો કેમ કરશું ના ના હું નામ મંગળવાર ને બીજ વાર લખવાના હોય બાકી આજે જઈએ તો માણસ ખાલી આરતી માં આવે ને આરતી કરીને હોય આજે એમને હું 8 વાગે કદાચ ફોન કરું ના અમાર હું કરી મૂક્યું છે ને એટલું કહી દઉં માતાજી તો હું ભોગમાં પડી જાઉં કઈ વાંધો નહીં હું તમારો રસ્તો કરી દઈશ હા કઈ કઈ વાંધો ના હવે આમાં હું 8 વાગે રિંગ કરી કોઈલા વગર એ હા હા પણ તમે માતાજીને આરદા કરી લેજો એટલે મારું છે ને કામ પતી જાય ને તો કામ થઈ જાય કઈ વાંધો નહીં હા હાલો જય માતાજી હા જય માતાજી ત્યારબાદ ત્યાર પછી મેં એને કહેવામાં આવ્યું કે બેન હું રામોદજી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું અને તમે મને એવું કીધું હતું કે તમારામાં એક બાઈ મરી ગઈ ને એ તમને નડે છે તમારા હગો ભાઈ તમને ચાહતો નથી તમારા કુટુંબની અંદર ક્લેશ ચાલે છે એ મોગલમાં તમને પ્રસન્ન થયા હોય તો જેના ઘરે માતાજી જેને દેવી શક્તિનો હાથ હોય તો એને પછી એના ઘરે કંકાસ હોય અને તમે તો તમારા તો બે દીકરા છે તમે ઘર બાંધીને બેઠા છો ને મોગલમાંને તમે જે બદનામ કરી અને એના માને તમે જે કાંઈ હમણાં મકાન લીધા અને પૈસા પડાવો છો પછી અહીંયા દાન પેટીઓ રાખ્યું છે એટલે આ બધી દંતકથા છે આ છેલ્લા ઓડિયામાં સાંભળી લ્યો જે ભાઉબેન મોગલમાંનો અવતાર જે કહે છે અને મોગલમાંની હું પૂજા કરું છું હું એની આરતી કરું છું હું કોઈ પૈસા લેતી નથી આવું બધું કહે છે હવે છેલ્લો ઓડિયો તમે સાંભળો આની અંદર ભાઉબેન શું કહેવા માંગે છે મોગલમાંનો અવતાર હાલો માતાજી જય માતાજી રામોદથી મનસુખભાઈ બોલું મંગળવારે સાંજે આવવાનું હતું ને આરતીમાં એમાં હું છે કે મારે એક થોડુંક ઓલું કામ આવી ગયું ને કાલે એટલે મેં ત્યાં જવાનું થયું મેં કીધું હું વાત કરી લઉં કીધું તો કેમ કરશું એમ એમ નામ તમે અહીંથી આપણે ઓલું કરી દઈએ તો ન હાલે ભાઈ કયો તો પૈસા મોકલી દઈએ એવું કરી નાખી તો ન થાય આપડે શું છે કે કઈક ઓલી વીટી બીટી કઈક થતી હોય તો એને કરી નાખી તો મારો ભાઈ રહ્યો ને એ મારી જઈ જાય કોઈ આની વિધિ ન હોય ભાઈ તમે મોગલમાં શ્રદ્ધા રાખો ને તો ભાઈ ઘેરા બેહાડી દે બાકી વિધિઓ ને ઉતારા ને બધા હું માનતી ને બરાબર ખોટા ઉતારા ને ખોટું ન હોય કામ કરવાનું તમે ઉતારામાં 5000 કે 2000 નો ખર્ચો કરો દીકરીને હાથમાં દઉં ને ખોટા ખોટા ઈ શ્રીફળું લેવા ને કાપડું લેવાની ઘણા ભૂવા કરે હોય તા અને પછી નાખવા નાખવાના જ હોય ને પછી તમે તમારું નામ છે તો કીધું થોડું કરી દે તો આમ થઈ જાય સારું એમ ના ના ભાઈ મને એવી કોઈ વિદ્યા કે એવું કોઈ આવડતું ને તમે આય આવો ને તો મોગલમાં તમને ભેરા બેહાડી દે હું એક મોગલમાં વર્તું કે એ મા હાથી છે બરાબર હવે હું એમ કહેતો હતો કે માતાજી આપણે હા દિનેશભાઈ છે દિનેશભાઈ નાગાભાઈ બારડ હા એ તમારો ભાઈ છે ને હા મારો હોગો ભાઈ છે ભાઈ મેં કોઈ દી માનતા નથી કરી ભાઈ
એનો એક્સિડન્ટ થઈ જાય ને પગ ભાંગી જાય ને એવું કઈક તમે માનતા કરી દીધો એનો પછી ઓલા હંજાબેન ના ના ભાઈ હું કોઈને પાડવાની કે મારવાની માનતા કરતી જ ને પછી તમે અત્યારે માતાજીના મંદિર માને કઈક પૈસા ઉઘરાવ્યા નટણ તમે મકાન લીધા 2-2 લાખ રૂપિયાના મંદિર બનાવવા હારું અમે માતાજી નો ઓરડો બનાવ્યો છે ભાઈ હા પણ જે પૈસા આવ્યા એમાંથી તમે મકાન બનાવ્યો ને બંગલો હમણાં ફ્લેટ લીધો ના ભાઈ ફ્લેટ બ્લેટ નથી લીધો જૂના મંદિરે મકાન છે આ મકાન લીધા ને હમણાં તમે તમારી ઓરડો તૈયાર છે એ ઓરડો નહીં આ જે તમે ફંડ ફાળો ઉઘરાવ્યો ને પછી તમે તમારા ખાતામાં પૈસા નાખે છે ને એ બધું કરે છે એ તો તમારો એટલે ભાઈ એ ખાતામાં પૈસા નહીં જો અહીંયાથી માણા આવ્યું ને એ બધા એને સારું થઈ ગયું એટલે કે બેન તમારે કોઈ આધાર નથી કે ના એટલું એટલું માણા આવે ને તમે હાસવો તો એ કરતા કે અમે કે થોડા થોડા રૂપિયા તમને દઈએ તમે એક માતાજી મંદિર સારું જગ્યા લઈ લો કે એ પાછી આપણે ખાતેદાર લેવી કે દીકરી થઈ કોણ થઈ એ મારી બેન જ થાય હગી હગી બેન હા એટલે એમાં જે કઈ તમારું છે તો એ આ છે જે મોગલ માં છે એ ચારણ ની દીકરી છે ને એ તમારું તમે કયો કામ કરે એ કેવી રીતે થઈ ભાઈ મને છે ને મોગલ માં પ્રસન્ન થઈ હું તો જો વાડિયું માં રહેતી અને ભાગ્યા રાખતી મજૂર માણસ છે અત્યારે હું મજૂર માણસ છે હવે હું કઈ જ્ઞાતિ નો બોલું છું એ મોગલ માં પૂછો છો હું કઈ સમાજ માંથી બોલતો છું તમે સારણ છે કોણ કોઈ પણ સારણ છે અને મોગલ મોટો માણસ છે એ તો કાલ હાન ની મને ખબર પડી ગઈ હતી હું મોટો માણસ છું હા હા અને સારણ છું હા તો સારણ જ હોય ને ભાઈ આ પ્રશ્ન કરતા હોય તો હા હવે સાચી વાત કરી એટલે મોગલ માં તમારામાં કોઈ જન્મેલા ખરા હે મોગલ માં કોળી સમાજ માં ક્યાંય એને જન્મે નહીં ભાઈ માતાજી ને જન્મવું હોય ને સારણ નો પેટ જોઈએ સારણ નો કોરો જોઈએ બીજે ક્યાંય નો જન્મે બીજે ક્યાંય નો જન્મે ને માતાજી બીજે નો જન્મે બીજું વરણ તો માં ની ભક્તિ કરી હવે માં નો થઈ હમણાં તમે હવન કર્યું તું તમારા હગો ભાઈ તમે બે બોલતા નથી એ વાત ફાઈનલ કે નહીં હા એ તો અમારે પહેલેથી જ છે ભાઈ મારા પાસે બેન જો તમને હું મોગલ માં તમારા ભાઈ નું ભેગું નથી કરી શકતા અને તમે મને કીધું તું ભાઈ તમારી બાઈક મરી ગઈ હતી સવારે તમે વાત કરી હતી તો ઈ અહીંયા સુધી જો તમને ખ્યાલ પડી જાય તો તમારા બેન ભાઈ ને અત્યારે શેમાંથી બાદરનું જીવતું શું થયું એ તમને ખબર છે અરે ભાઈ અમે તો જો બે ભાંડણા હું ત્યાં હતી ને માવતે ને ઘરે તે દિન અમારે મન ભેદ હાલો જ આવે અને અમારો કોઈ દી મન મેળ થયો નથી તો ઈ મોગલ માં બધા ના કામ કરે છે તમારા કેમ નથી કરતા હું એમ પૂછું હું નથી મોગલ માને કઈ કેતી નથી મારે ભેરા કરવા નથી હું મારી રીતે ભક્તિ કરવા દઉં મને મોગલ માની હું એને માનું એટલે તમારે ત્યાં આરતી માં બધા આવે બધા ને ખબર પડી જાય છે તો તમારા ઘર નો પ્રશ્ન કેમ નથી આ હંસાબેન ને તમે જે કઈ અત્યારે એમનો તમારો પ્રોબ્લેમ હતો તો એ બધું હતું તો એ માતાજી તમારું કેમ સીધું કરતા નથી ને જગત નું સીધું કરે છે એમ પૂછું છું એટલે ભાઈ માતાજી કોઈ નું સીધું ન કરે કે લાંબુ ન કરે બરોબર પેલી વાત તો એ છે કે માતાજી ને મારી વાત સાંભળો અત્યારે તમે મને ફોન માં કીધું તું તમારા બે ભાઈ નું હરકું થઈ જાય તમારો બોલે વ્યવહાર સારો થઈ જાય એવું તમે મને કીધું તું હા તો તમારો તમારા ઘર નું સારું નથી થતું મારા ઘર નું સારું થઈ જાય તો તમારા ઘર નું પણ માતાજી સારું નથી કરતી મારા ઘર નું સારું કરવા થઈ જાત એમ હું તમને પૂછું મોગલ માં છે એનું નામ દઈ ને તમે મોગલ માં ના નામે આવું હું કામ ઉભું કરો છો એમ હું પૂછું મોગલ માં તમારા પૈન માં આવતા હોય કદાચ વાત કરવા માંગતા હોય તો ઈ કયો હાલો
મને જો ભણતા આવડતું નથી, મને એક મોગલમાની ભક્તિ કરતા આવડે, એ હું આરતી કરું માતાજી. ભક્તિ છે ને એમાં કોઈ દી આરતી ઉભું રહેવું પડે? અખંડ ઝાલર વાગે આ ઘટમાં છે ને, અખંડ ઝાલર વાગે. ઉગારામ કે બાબા આ ઘટ ની અંદર અખંડ ઝાલર વાગે છે, પછી બારે કઈ કઈ ઝાલર વાગે? ઈ મને કઈ, હું જો એક તો આ અભણ માણસ છે બરોબર, એને અભણ છો એટલે જ તમે બીજાને ફરમાવો છો. તમે ભણેલ હોત તો તમને આ માતાજી જો ખોનબાઈમાં થઈ ગયા ને, એને ચારણ ભરવાડ આયર ગરબારું બધાય છે, એટલા માલધારી સમાજ છે ને, ભણવાનો જ રાઈટ આપ્યો. તમે જ્યાં ધૂણવાનું જ્યાં કઈ માતાજીના બાને ઊભું કર્યું છે, આ બધું બંધ કરી દેવું જોઈએ. અત્યારે તમે મને ફોન માં કીધું તું ને ભાઈ તમે કાલે મંગળવારે અહીં આવજો, તો ઈ તમે મને ભરમાવ્યો એટલે મારે નહીં આવું. એ કદાચ હું આંતરો હોત અને મને કઈ પૂછતું ન હોત તો મારે આવવું પડત કે નહીં? માતાજી ની આરતી તમારા ઘરે થઈ કે બીજાના ઘરે આરતી નો થાય? મોગલમાના નામે જે કઈ આ કરો છો એ ચારણ નું અપમાન છે અને દેવી શક્તિ નું પણ અપમાન છે. હવે આપણે જે ઓબીસી સમાજ માંથી આવો છો બેન, તમને જે અત્યારે અધિકાર મળ્યો એ બાબા સાહેબ ના કાયદા થકી મળ્યો છે, બંધારણ થકી મળ્યો છે, અને સ્ત્રીના મુક્તિદાતા પણ છે. એટલે જે સ્ત્રીનો અધિકાર આપ્યો છે એ કાયદામાં આપ્યો છે બેન, બીજા કોઈ ધર્મ એ આપ્યો નથી. ભાઉબેન ને તમારું નામ? હા ભાઉબેન, આ જે કઈ છે એ આપડી કમાવાની દુકાન છે, એ માતાજી નથી. અને જો માતાજી તમારા પૈન માં આવતા મને બોલતો બંધ કરી દો, આલુ દિયો પડશો. માતાજી પૈન માં નહીં થાય, મને મોગલ માં પ્રસન્ન થઈ ગઈ. મારી વાત સાંભળો, તમે પેલા મારી વાત સાંભળો. જો તમને આમાં કઈ ખોટું લાગે તો પછી મને કહેજો. તમે અમે હા અમારું ટકે ટક નું કરીને તઈએ ખાતા ને અટાણી, અમે અમારી મજૂરી કરીને ખાવા વાળા માણસ છે. તો પછી આ સમજો સાંભળો, તમને જો માતાજી ના નામે તમને કરોડપતિ નો બનાવતા તો બીજા માણસો નું તમારું થઈ જાય. માતાજી તો સારું કઈ તમારે ઘરે થી કરશે? મને બીજી કોઈ વિદ્યા નથી. તમારા ઘરે તમારી પાસે આવે તો માતાજી સારું કરે? માતાજી નો કઈ તમે ઠેકો રાખ્યો છે ને, તમે માતાજી ના કોઈ અંગત છો? ના હું માતાજી ને માનું. તમને કહું છું કે મોગલમાં ના નામે તમને આવે છે ને મને માતાજી કહી જાય છે ને એ બધું છોડી દો. એ બધું કાયદા વિરુદ્ધ નું કામ છે, માણસ ને ભરમાવી ફસાવી પૈસા પડાવવાની દુકાન છે. તમે હમણાં મકાન લીધા એ માતાજી ના નામે થી પૈસા લીધા, તમે તો મજૂરી કરો છો, તો તમે 2,50,000 કાઢ્યા ક્યાંથી? 2,50,000 રૂપિયા ના નથી લીધા ભાઈ અમે. તો કેટલા તમે જો તમારું રેશન અમારે જોઈએ. જો મારી વાત સાંભળો, અમે જે આ મકાન લીધા ને એમાં એ બે જણા ને કોઈને ઇંગ્લેન્ડ જવાનું થયું, એટલે એ મોટા મોટા થી હારું થયું કે અમારે તમને મોટા ને હારું થયું. તમારી મજૂરી નથી મટી એક મોટા મોટા ને હારું થયું. તમારી વાત તમને ના કરો, તમે એમ કહો ને કે 2,50,000 અમે 2,50,000 રૂપિયા ભરીને જ દીધા ભાઈ. અમારે મહિને 10,000 નો હપ્તો છે ને, અમે બે માણસ મજૂરી કરીને ભરવાના છે. અમે કોઈ માણસને આપો બેન. ભાઉબેન તમે મારી વાત, તમે ઓલા લોકો ઇંગ્લેન્ડ જાય એનું સારું થઈ ગયું તો માતાજી તમને કેમ કરોડપતિ નથી બન્યા? તમે માતાજી ના બાને અમે તો એમની અમે અભણ માણસ છે અને અમે મેં માતાજી રૂપિયા માંગ્યા ને. તો તમે અભણ ઇંગ્લેન્ડ જવામાં તો ઇંગ્લિશ બોલવું પડે છે, ઇંગ્લિશ જવામાં તો ત્યાં ઇંગ્લિશ વાતા ની હિન્દી ભાષા આવે છે. તો એ માતાજી અભણ પણ આ કામ કરે? આ મોગલમાના નામે તમે ભરમાવી અને જેમ તમે આ કઈ કામ કરો છો એ તમે તમારું કેમ સારું નથી કરતા ને બીજાનું મોગલમાં સારું કરે? તમે તો અભણ, તમારા મોઢે કહો છો હું અભણ છું.
ઇંગ્લેન્ડ ગયા અને એને સારું થઈ ગયું, એનું કામ થઈ ગયું, તો માતાજી તમારે કેમ મજૂરી નથી મુકાવી શકતા? તમને માતાજી મહેનત મુકાવતી નથી, બીજાને કરોડપતિ બનાવી કેવી રીતે થાય? અમે જો રાણા વાવ થી મેદાયરો છે ને એની પાસે ઉછી ના લીધેલે ખોટી છે. ઉછી ના દીધા એનું નામ બોલો, શું છે એનું નામ? એનું નામ છે ભરતભાઈ અને એ રાણા વાવ રીએ. તમે કહું તો હું તમને એના નંબર આખી વાત છે ને એ તમે આ માતાજી ના બાને ફરમાવો છો એટલે તમને એને પૈસા દીધા, બાકી બીજું તમે મને એવું કીધું તું તમારી બાઈ મરી ગઈ તમારા પિતૃ નડે છે ને એવું તમે મને કીધું? ના પિતૃ નું તો નતું કીધું ભાઈ. તમે કીધું કે તમારા એક બાઈ મરી ગઈ છે. ઈવડી બાઈ કદાચ કોક નામ મરી ગઈ હોય તો ઈ 8-8 લાખ રૂપિયા દે, કેમ કે ઈ ધંધો તમારો થઈ ગયો. હું 8 લાખ રૂપિયા કદાચ તમે અહીંયા આવો ને તો તમને એમ ન કહું કે વીજી ના રૂપિયા થાય. તમારો ભાઈ પોતે કે છે, તમારી અંશાબેન કે છે, તમારો પરિવાર કે છે. તમે હવે આ જગત નું તમે સારું કરી લ્યો, તમે તમારો પરિવાર તો તમારો વિરોધ કરે છે ને. તમે તમારા પરિવાર માં તમે આ કે છો, તમારા પરિવાર નું તમે સારું નથી કરી શકતા, બીજાને કહો છો કે તમારું સારું થઈ જાય. જે થઈ ગઈ મામડિયા ચારણ ની દીકરી હતી, જે મોગલ માં છે ચારણ ની દીકરી હતી, ચામુંડ માં છે ચારણ ની દીકરી હતી, કોઈ ઓબીસી સમાજ ની દીકરી નહોતી. ઓબીસી સમાજ માં એક માતા છે નહીં. અને તમે તમારા દીકરા છે ને, કેટલા દીકરા છે? મારે બે દીકરા છે. હવે ઈ છે ને સતી હતી, તમે સતી છો? મોગલમાન નામે આ બધું બમડું ઉભું કરો તો એ કેમ ગ્રહાય? તમારી વ્યક્તિગત ભક્તિ હોય છે. આ તો તમે પ્રજાને બતાવો છો હું આ કરું છું. હું કોઈને બતાવતી નથી ભાઈ, અમે તો વાડીમાં એકલા રહેવા વાળા માણસો હતા. પણ એકલા રહ્યો છો પણ તોય તમે પ્રજાના આરતીમાં ઉભા રાખો છો ને, તો તમારે ના પડી ગયું છે ભાઈ અહીંયા આવવાની જરૂર નથી. તમારે ઘરે અગરબત્તી કરો તો એમ કેમ નથી કેતા? મારી તો જો અદાલત છે ને, મારા તમે હજી છોકરા તમારા નાના નાના છે, તમે તમારા પરિવાર માં છો, તમે મોગલ માં નું નામ લ્યો છો. મોગલ માં છે ઈ શક્તિ છે. સંસારિક ભક્તિ છે એમાં શક્તિ ની આવે ખોટું ડિંડક નથી કરાતું. તમે જો માંગો છો કે નથી માંગતા એ મારી પાસે પુરાવા છે. તમે નથી લેતા એ પુરાવા છે અને એ બધું અમારી પાસે છે. હું તમારી પાસે વાત કરું છું, પુરાવા વાળી વાત કરું બેન. હા એ બરોબર છે. હું તમારે તમારું આખું ડિટેલ જાણું છું ને, હું તમને ફોન કર્યો મેં. તમારી અંશાબેન કે છે નાની છોકરી હતી અને મોગલમાં ના દીવા કરું તને બે કોટ નીકળશે આવું તમે કીધું તું? ના ના ભાઈ, હું બેન તમારું રેકોર્ડિંગ હવે રેકોર્ડિંગ એટલે બોલે છે પણ તો ઈ તમે ના પાડો છો એટલે કહું છું.
ઈ બોલે છે મને યાદ આવી ગઈ ભાઈ વાડીયામાં રહેતા ને ત્યાં આ પ્રશ્ન થયો તો આ તમે કે તમે કીધું તારી છોકરીને કોટ નીકળ છે પણ તમારા ભાઈનું તમે કીધું તો હું મોગલમાના બે દીવા કરીને મેં એના ભાવ ભાંગી ઈ તમારી ભાભી પાસે તમે વાત કરી હતી ના ઓ ભાઈ ઈ વાત ખોટી છે બધાય વસ્તુ મારી પાસે પુરાવો છે હું જેટલી વાત કરું બેન એના પુરાવા છે અત્યારે તમે કહો કે ના તો ઈ વિડીયોમાં આવશે તમે સાંભળી લીજો કે સાચું છે ખોટું તમારા ભાઈ નું નામ દિનેશભાઈ નાગાભાઈ છે બરોબર આ ભાઉબેન છે એ તમારી બેન છે એમને દીકરી ધાવણી થઈ હતી તમે એને મોગલમાં દીવા કરીને કે તારી છોકરી કોર્ટ નીકળશે આવું તમારું રેકોર્ડિંગ મારી પાસે છે તમે ભાઉબેન ભાઈ ઓડિયો બોલો છો વ્યક્તિગત ખાનગી નો હોય અમારું જે કામ હોય જાહેર જીવન નું કામ હોય અમે વ્યક્તિગત અમારે તમારી એ કઈ વાંધો નથી પણ તમે જ્યાં પ્રજાને ભોળવી અને મોગલમાના નામે જે લોલીપોપ કરી તમે મજૂરી કરો છો તો મોગલમાના નામે હું કામ તમે ચારણ ની દેવીઓ ને તમે બદનામ કરો છો એમ કહું આરતી પછી તમે મને કીધું તમારા બાઈ મરી ગઈ હતી તો તમે મને ભરમાવ્યો નથી મને કાલની તમારી ખબર પડી ગઈ હતી તમારા ફોન નો અવાજ હે ને બેન તમને ખબર નથી પડી ખબર પડી હોય તો તમે મને પહેલા શરૂઆત મને ફોન કર્યો ને એટલે તમે વિપુલભાઈ નું નામ દીધું ને ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી ભાઈ બરાબર તો ખબર પડી ગઈ છે તો તમને બેન કહેતા જ નહીં તમાર પિતૃ નડે છે તમને બાઈ નડે છે ઈ તમને કહેતા જ નહીં તમને મારે તમને લઈ આવ્યા હતા હે મારે તમને અહીં લઈ આવવા તો કે ભાઈ આવી છે કે નહીં ના ના ઈ તો જેમ ભરમાવો એટલે આવે ઈ તો અમે ભરમાતા નથી બેન અમે આવી અમારે જરૂર નથી કે આ કોઈ માતાજીના નામે આવું તૂત કરતા હોય તો યુટ્યુબમાં નામ બોલજો મનસુખ રાઠોડ એટલે મારા વિડીયો આવશે અને ઓડિયા પણ આવશે જોયા જોયા તમારા વિડીયાનો મોબાઈલમાં ફેસબુકમાં મને લાંબી ખબર નથી પડતી પણ હું વિડીયા બધી ના જોતી જ હોય હા તો હું મનસુખભાઈ રાઠોડ રામોતથી બોલું છું મારો તાલુકો કોટલા સાંગાણી છે જિલ્લો રાજકોટ છે અને તમે આ મોબાઈલમાંના નામે જે કંઈ આરતી ને આ બધું કરો છો એ તમારો વ્યક્તિગત હોય તો કરો બાકી પ્રજાને ભોળવી અને અંધશ્રદ્ધામાં ના મારું વ્યક્તિગત જ છે અને મને મોબાઈલમાં એ દર્શન દીધા એટલે મારે મોબાઈલમાંની તમને હું મોબાઈલમાં દર્શન દીધા ઈ મને કહો મને મોગલમાં એ રૂબરૂ દર્શન દીધેલા છે અને મેં માતાજી પર ભક્તિ સિવાય કોઈ વસ્તુ માંગી ને ભક્તિ કર ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખે ભાંડ સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે એ હોય રાડ ભક્ત કરવી એના માટે કોઈ દી બેન લાંબો હાથ કરવાનો નથી હોતો ભક્તિમાં કોઈ દી પ્રજા ભેગી કરવાની હોતી નથી બધું મારી પાસે છે તમારા અંશબેન નું રેકોર્ડિંગ છે તમારું છે તમારા ભાઈ નું છે તમે પોતે હાચા થવા જાવશો ઈ ખોટી વાત છે તમે તમારી રૂબરૂ માં કયો છો હું મજૂરી કરું છું તો તમે અટણ મકાન લીધા તમે હમણાં મંદિર ઓળો બનાવવાનો કર્યો બેન માતાજી નો ઓયડો કે આ કઈ કરવાની કોળી સમાજ ને કોઈ જરૂર નથી તમે ભક્તિ કરો એ તમારો વ્યક્તિગત પ્રસંગ છે એની અંદર કોઈ તમને ડિસ્ટર્બ કરતું નથી પણ તમે આરતી માં ઉભા રાખો ને આ બધા જે ભ્રમાવાનો ધંધા કરો છો એ બંધ કરી દો કે જેથી કરી કઈ ભરમાવતી નથી તમે મને પોતાને કીધું તું તમારા ભાઈ મરી ગઈ જેમ કહું છું તમે કેમ ભરમાવતી નથી ભરમાવતા નથી તમે મને કીધું તમારા કુટુંબ માં બાઈ મરી ગઈ છે અને એનું કરવું જો મંગળવાર તમે આવો તો મેં કીધું તું ઈ બેન મારો પ્રશ્ન છે અમારે તમને જે પૂછવાનું છે અને તમે માણસો ને ભરમાવો છો ભર અને ભોળવી અને આવી રીતે પ્રજાને ફસાવીને જે પૈસા પડાવવાનું માતાજીના બાને જે લોલી તતિંગ કરો છો તો એના માટે થઈને અમારે તમને ઈ જ પૂછવાનું હોય કે તમે આ કામ કરો છો કે નહીં બેન તમારો હગો ભાઈ કે છે કે પૈસા લે છે ના કરે છે બેન હંસાબેન કે છે મારી વાત સાંભળો તમે હંસાબેન ની બે ભાઈ ને બે ભાંડેરા ની વાત સાંભળી તમે હું કામ સારું કરવા નીકળો એમ કહું પેલા માતાજી ને કયો તમે બીજા
ઇંગ્લેન્ડ માં ગયા એનું માતાજી સારું કરી દીધું એટલે પૈસા નથી દીધા, મોગલમાં ના નામે સરી ખાશો હું કામ એમ કહું નથી કેતા તમે જે પ્રજાને ભરમાવો છો તમે મને કીધું તમારા પરિવાર માંથી બાઈ મરી ગઈ છે, તમે મને ભરમાવ્યો તો કે કઈ સારું કામ કર્યું તું? ખબર પડી ગઈ હોય તો તમે કહી દો ને તમે રામોજી મનસુભાઈ બોલો છો ને ઓલા ઓડિયા વાળા જ બોલો છો, તમને મોગલ માં ઓળખી ગયા તો મારી બાઈ મરી ગઈ હતી, તમે કેમ કીધું ગાઈ બાઈ મરી ગઈ હતી તમે આવો થઈ જાય? મારે પાકું કરવું હતું કે આગળ મને ફોન કરી ગયા મને પૂછે તો ના 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 ખોટી વાત છે, એ બધી વાત ખોટી બેન. હવે કઈ બીજો ભરમાવન થતો કરો માં પણ બને ત્યાં સુધી આ કામ ન કરતા જેથી કરીને આપણે પોલીસ ના શરણો માં ન જવું પડે. જો ભાઈ મારી વાત સાંભળો, અમારે જો આ રૂપિયા જી બાકી છે ને હું તમને ચોખ્ખું કહી દઉં દિલ થી હાવ, અમારે કામીને ભરવાના છે, અમે કોઈ કામીને ભરો તો પછી માતાજી ની ભક્તિ અને માતાજી તમારું કામ કરે છે, માતાજી મને પ્રસન્ન થયા છે, તમારા કુટુંબ માં કોઈનું તમારે એકા બીજા ને હગા બેન ભાઈ મેળ નથી, બીજા નું કામ કરે કેવી રીતે કરે? બીજા નો મેળ પાડવા કેમ નીકળો એમ કહો? એટલે મારી વાત સાંભળો, મારે એની અરે તો મેળ કદાચ આવે ને માતાજી કઈ ને તોય મારો મેળ નથી રાખવો. કોઈ કે માતાજી એને આવું કીધું જ નથી ક્યાંય, આ ભૂલી જાઓ. માતાજી તમે આ તમારા પરિવાર ના ભવાડા માં માતાજી ને તમે બદનામ કરો છો. એટલે ભાઈ ફોન તમને અહીંયા એ હારું જ કર્યો હોય ને એને અમારું તો જો અમે તો બેન આ જે અંધશ્રદ્ધા મુક્તિ નું કાર્યક્રમ કરી છે એટલે અમારે ફોન કરવાના જ હોય. તમારા વિડીયો જોતી હોય મને બધી ખબર જ છે બેન, તો ખબર જ હોય તો આપણે કે હું છે ને કોઈને ભરમાવતી નથી. તમે મને પોતો બેન, મને પોતાને ભરમાવ્યો તો તમારી બાઈ મરી ગઈ છે, તમે ખોટું બોલો માં. અત્યારે બધું કર્યું આ પ્રજા પાસેથી કર્યું છે અને તમે પોતે કીધું કે ઇંગ્લેન્ડ વાળો ભાઈ રહ્યો એને કીધું હું પૈસા તમે ઉછી ના દે, ઉછી ના માતાજી ના બાર નથી મોગલમાં ના નામે ઉછી ના પૈસા લીધા, તમને કોણ ઓળખાવું મને કહ્યું? બેન તમને કોઈ ઓળખે જ નહીં, તમે મોગલ માના મોય કરી અને તમે તમારો જે ઘર પર હકાલો છો અને આપણે આપણે સંસારી છીએ, આપણે માં શક્તિ નથી, તમે માતાજી છો. મારી વાત મોગલ માં છે ને એને એ કઉ છું સતીવ્રતા, શક્તિ કેવાય શું કેવાય વીજળી ભક્તિ માં પ્રસન્ન થાય તો તમારો ભાઈ કેમ તમે પ્રસન્ન નથી થતો? તમારો ભાઈ તમારાથી અનપ્રસન્ન છે, તમારી બેન તમારાથી અનપ્રસન્ન છે અને મોગલ માં તમે પ્રસન્ન થાય, તમારા છોકરા નાના છે તમે એને ભણાવવામાં એમાં મથો છો, તમારા હમણાં મકાન લીધા તો મોગલ માં એ કઈ નથી લીધું, મોગલ માં ભગુડા ની અંદર માણસો ને જમાડે છે, ત્યાં કારણે કોઈ એક આવી તમારી કોઈ તંતવિધા નથી હાલતી. મારી વાત સાંભળો ભાઈ, અહીંયાથી માણા આવે ને એ અમે શા વગર નથી જવા દેતા અને શાકમાન ના દુકાન અમારે નામ આવે. તમે ભરમાવો છો એટલે આવે છે, આવે છે તમે આ બધાને કયો તમારી બાઈ મરી ગઈ તેને તમારું ફલાણું થઈ ગયું છે તમારું હારું થઈ જાય એટલે છે. એ ચારણ ની દીકરી છે, ચારણ કોઈ દી ચારણ સઠો વેદ જેને વણપટો વાતો કરે એને વાંચવું ન પડે, વગર વાંચો વાતો કરે એને ચારણ કહેવાય. તમારી બધી હાથી હું એમાં ના નથી પાડતી ભાઈ. આપણે જો મારી વાત સાંભળો બેન, આપણે મૂછું રાખે બારવટિયા ન થઈ ગઈ, બંદૂક રાખે કઈ બાપુ બાળકો ન કરી,
મને જો ભાઈ એમાં લાંબી કઈ ખબર નથી પડતી, એ નથી પડતી એટલે તમને કહે છે કે આ બધું બંધ કરી દો. એટલે કે મારે આયા એવું કોઈ એવું કોઈ મેં અત્યારે આરતીમાં ઉભા રહો તો ના કરો જો બેન, પોલીસના ચરણોમાં જવાનું થાય ને કેસ એકાદો થાય આપણે હેરાન થઈ જઈએ, અને મોગલમાન ન્યા નો આવે ને મોગલમાન બદનામ ન કરાય. મોગલમાં તમે ફોન માં વાત ન કરતી તારો ડો ઓલો વિડિયા વાળો છે. તમે મને ખબર પડી ગઈ કે વિપુલભાઈ ને એ બે આવલે જાવલે છે તમારા ભાઈ ને એની થોડીક ઈચ્છા છે એને એ સાઈડ ને વિપુલભાઈ નું નામ મૂક્યું. બેન બેન એ અમારો પ્રશ્ન થઈ ગયો એ તમારો પ્રશ્ન નથી અમે ગમે એ ફોન કર્યો પણ તમે મને ભરમાવ્યો તમે મને કીધું તમારા ભાઈ મરી ગઈ હતી તમે આરતી માં ઉભા રહી જજો આ બધું મેટર તમે બોલ્યા છો બેન હા એવું બોલી તો પછી આરતી માં ઉભા રાખવાના હોય ને આગળ મોગલમાં ને આરતી માં ઉભા રહીએ એને જ માતાજી પ્રસન્ન થાય એને તમે આરતી ટાણે તમે મેળે મેળે વ
આવતા ઈ તમારા ઘરનો પ્રશ્ન જ બેન પણ મંગલમાને બદનામ કરવાનું બંધ કરી દો અને માતાજીને કોઈ દેવી શક્તિના નામે કે નથી કરતો બંધ કરી મંગલમાને બદનામ ન કરતી હું મંગલમાન ભક્તિ કરું અને ઈ તો મારો માનવતારી છે મારો ભક્તિ કરવા માં ને પ્રજાની જરૂર નથી પડતી ભક્તિ કરો તમે ઘર મેરે કરો ને અમે ઘર મેરે જ કરીએ અમે આ ઘર મેરે ક્યાં કરો મને ખુદ બોલાવ્યો તો ને કે તમે આરતી ઊભા રહી જો તમે ઘર મેરે કરતા મને થોડા કયો કે તમે આવજો તો તમે તમે હું વાત કરી હતી ભાઈ તો મેં તો મારે નહીં એટલે પણ અમે ઓબીસી સમાજ માંથી આવો છો અને ઈ આવું ઉભું કરી અને બીજી સમાજ ને ભરમાવાનું કામ કે તમે પોતે ભણેલ નથી હા ગુડ મોર્નિંગ એટલે શું થાય નથી આવડતું ભાઈ ઇંગ્લિશ ખાવશો એમ કહું છું એ પ્રોબ્લેમ છે મોગલમાની ભક્તિ કરતા ને આરતી ઉભા હું કેમ રાખો બધે કે તમે આવજો ને આરતી ઉભા રહીજો તો ભક્તિ કરતા હોય ને માણસો બોલાવાના હોય તમારે ત્યાં પ્રજા ને ભેગી કરવાની હોય મારા પોતાને મને કીધું છે તમે લાઈન માં ઉભા રહીજો આરતી ટાણે અને દર મંગળવારે કરી છે તો તમે તમારા ઘરે આરતી કરીને તમે માતાજી સ્મરણ કરજો તો બધા ના ઘરે મંગલ માં આવે બધા ના ઘરે બાવા બધા ભગવાન ની ભક્તિ થાય તો તમારા ભાઈઓ માં કેમ નથી આવતા ના બીજે બધે જાય છે એમ કઉ છું માતાજી જો તમને પ્રસન્ન થયા હોય તો કુટુંબ માં હડો ન હોય તો આપડા કુટુંબ માં કેસ કબેડા ન થાય બેન આપડે કોઈને હરાપ ન આપી શકી અને આપડે કોઈ દી આ કોઈને રેકોર્ડિંગ છે બેન મારી પાસે તમે કઈ બીજું બોલો માં એટલે મારી વાત સાંભળો ઈ તો અમે વ્યવહારિક રીતે બાઈચા આઈ છે ને કદાચ તો ઈ રેકોર્ડિંગ ગઈ છે આ તો વ્યવહારિક રીતે બાઈચા હોય તો તમે માતાના બીજા પ્રજાના મોગલમાના નામે ભરમાવો છો તમે તો વ્યવહારિક તમારા ઘરનો ડકો ન પાડો નથી એટલે અમારે ઘરનો તો એમ થાય ઈનો પ્રશ્ન છે ઈ મારે એનો પ્રશ્ન નથી તમે મોગલમાના નામે આ બધી કરો છો ને મોગલમાં પરસન થયા છે તમારા ભાઈનો ડકો કેમ બંધ નતા તો એમ પૂછું છું મારે બંધ ન કરવો તો પછી બીજાના ડખાઉ કેમ પાડી પાડો તો પછી નથી કરવો તો બેન આ બધું મૂકી દો અને કરી દો બંધ હો રાખું છું ભાઈ હું છે ને માતાજીની ભક્તિ કરું અને ઈ તો તમારી ભક્તિ કરવાનું કોઈ ના નથી પડતા પ્રજાને જે લાઈન માં ઉભા રાખવાનું મને જે કીધું તો કે આ લાઈન માં ઉભા રહેજો કોઈને સામેથી નથી તેડાવતી માતાજીની આરતી કરવી ને ઈ મારી ફરજિયાત છે ઈ આરતી તો હું કોઈ ભોગ્ય કરી એ ઈ તમારા ઘર મેરે કરો બીજાને પ્રજાને ભેગી કરીને કરો માં હા ઈ બરોબર છે પણ
તમને કઈ ખબર, તમે ભણ્યા નથી, તમને ખબર નથી, આ મોબાઈલ માં વાત કરો છો, મોબાઈલ માં વાત કરતા તમને આવડે છે, ફોન ઉપાડતા આવડે, ફોન કરતા આવડે મને. આ બે તો એ મંગલ માના નામે દેવીઓ નું અપમાન કરી અને આ જે શક્તિ નું જે કઈ છે એ તમે એનું અપમાન કરો છો. ગોર બેન, તમારા દીકરા છે, તમે તમારા ઘરવાળો છે, તમે તમારા ઘરે માતા કોઈ થતી છે બેન, તમારા આ બધું તમે સંસારિક છો, તમે એ મંગલમાં તમને પ્રસન્ન ન થાય અને મંગલમાં તમને પ્રસન્ન થઈ જાય મને બોલતો બંધ કરી દો. હાલો તમારા ઘરનો ભવાડો નથી ટેર્યો અને તમે બીજાનું હારું ક્યાં કર્યું, તમારા ઘરનું હારું નથી થયું, તમારો હોગો ભાઈ તમારો વિરોધ કરે, પછી મોંગલ માં ક્યાંથી પર્સન થયા? મોંગલ માં જ્યાં પર્સન થયા બધા બધી સમાજ એક ચાલે હોય, બધી સમાજ એક ધારી હોય. હવે તમે તમારા ઘરનું હારું નથી કરી એકા, તમે તમારા ભાઈ નું હારું નથી કરી એકા, અને તમે મોંગલ માં તમે પર્સન થયા, આવી રીતે પર્સન થયા ડકા કરવા? ઇંગ્લેન્ડ વાળા ગયા એનું માતાજી એનું કામ કર્યું હતું, માતાજી તમારી ત્યાં દાડીઓ થયા છે ને તમારું, તમે કયો માતાજી કામ કરે? ના ના, માતાજી ની દાડીઓ તો હું થઈ, મોગલ માં કોઈ કામવાળી ન હોય, હું મોગલ માં ની કામવાળી છું. તો પછી તમે કહો છો ને એનું હારું કર્યું તો એ તો માતાજી એનું હારું એમ ના લઈ કરી દે, તમે એમ કામ કરો. મારી કામવાળી નહીં, મોગલ માં તો મારી તો માં છે અને હું એની કામવાળી છું. એ આખી જગત ની માં છે, જેટલા જે ધરતી છે એ માં છે, જેટલી જેટલી શક્તિ છે બધાય ની માં છે. બેન સાંભળો, એ બધાય ની માં છે, એમાં કોઈને વાંધો નથી. આ તમે કહો છો હું એની કામવાળી છું, તમે કામવાળી છે તો પછી બીજા કમાવાનો ધંધો કર્યો છે, લીધા ઈ મોંગલ માં નું આ બધું ઉભું કર્યા પછી લીધા. બેન તમે જે કઈ આ બધું કર્યું એ મોંગલ માં ના નામે કર્યું છે, તમારા રેકોર્ડિંગ છે મારી પાસે. તમે YouTube માં સાંભળી લીજો, તમારા બધા રેકોર્ડિંગ હું મૂકવાનો છું, તમે તમારે તમે નથી કર્યું એ આવશે ને કર્યું છે એ આવશે. ઓ ચાલો, કઈ વાંધો નહીં. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી.